રાજ્યનો સૌપ્રથમ મલ્ટીલેયર અને મલ્ટી ડિરેક્શન ફ્લાયઓવર બ્રિજને ખુલ્લો મુકાયો છે. સુરતમાં રાજ્યનો સૌપ્રથમ મલ્ટીલેયર અને મલ્ટી ડિરેક્શન ફ્લાયઓવર બ્રિજને ખુલ્લો મુકાયો છે. શહેરી વિકાસ પ્રધાન વિનુ મોરળીયા અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. 133 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ બ્રિજ સુરતવાસીઓ માટે નવું નજરાણું બન્યું છે. મહાનગરપાલિકા દ્વારા આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. બ્રિજ શરૂ થતાં 15 લાખ લોકોને પરિવહનમાં સરળતા રહેશે અને ટ્રાફિકનું ભારણ પણ ઓછું થશે. સુરત શહેરના કાપડ બજારને પગલે રિંગરોડ ફ્લાયઓવર બ્રિજ વાહન ચાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. જો કે છેલ્લા 1 મહિના કરતાં પણ વધુ સમયથી બ્રિજની રિપેરિંગની કામગીરીને પગલે વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સેકન્ડ કાપડ માટે રોજિંદા હજારો મુલાકાતીઓના આવાગમનને પગલે પીક અવર્સમાં રિંગરોડ પર ભારે ટ્રાફિકની સ્થિતિ કાયમી થઈ ચૂકી છે, ત્યારે હવે લોકોએ આ હાલાકીમાંથી મુક્તિ મળશે. અલબત્ત વહીવટીતંત્ર દ્વારા બ્રિજને નીચે બંને તરફ આવેલા રોડ પર વાહન પાર્ક કરવા સાથે માલસામાનના લોડિંગ અનલોડિંગ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવા છતાં પણ ઘણી વખત ટ્રાફિક જામની સ્થિતિ વિકરાળ બની રહે છે. રિંગરોડ પર આવેલા ફ્લાયઓવર બ્રિજ સાથે સંકળાયેલા સહારા દરવાજે રેલવે ફ્લાયઓવર બ્રિજની મોટા ભાગની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. BS9 TV ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા, સુરત.